આપણા સમાજ અને સિસ્ટમની સારી અને નરસી બંને તસવીરો એક સાથે જોઈએ અમરાઈવાડીમાં બે દિવસ પહેલા થેલીમાં બંધ એક નવજાત બાળક મળી આવ્યું દીકરી હતી ચારે તરફ તપાસ કરવામાં આવી ખબર ન પડી કે કોણ મૂકીને ગયું છે પરંતુ એ બાળકીનો જીવ બચી ગયો છે એ કોની બાળકી હતી કેવી હતી એના વિશે તો વાત કરીશું પણ એને બચાવનારનું નામ છે અમરાઈવાડીના પીઆઈ જેવી રાઠોડ જેવી રાઠોડે જેવી આ બાળકી મળી આવી તો એમણે તાત્કાલિક રીતે એ બાળકીને બચાવી એ બાળકીની સાર સંભાળ બધાનું કામ કર્યું અને પછી એમણે ખાસ ધ્યાન આપીને અમુક લોકોને મોકલીને તપાસ કરાવી તો ખબર પડી કે એક એવી મહિલા હતી કે જેના થોડા સમય પહેલાં છૂટાછેડા થયા હતા એના પછી એ પોતાની ઓફિસમાં કામ કરતા એક માણસના પ્રેમમાં પડી હતી પ્રેમમાં પડતાની સાથે અનૈતિક સંબંધોના કારણે મહિલા પ્રેગ્નેન્ટ બની ગર્ભવતી થયા પછી જ્યારે એ આગળ વધતી ગઈ તો એના જે તે પ્રેમીએ એનો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો અને છોડીને ભાગી ગયો મહિલા પરિસ્થિતિમાં આવી કે પોતાના ઘરે જઈ શકે એમ નહોતી અને એણે પોતાની બાળકીને તરછોડી દીધી કોઈ પણ માં કોઈ પણ પરિસ્થિતિની વચ્ચે એ પરિસ્થિતિમાં તો ન હોવી જોઈએ કે પોતાની બાળકીને છોડી દે માં કૌમાતર ન બનવી જોઈએ પણ એ પુરુષ પણ કેવી રીતે કુપિતા બની જાય એ પુરુષ પર પણ તો સવાલ થવા જોઈએ કે માત્ર ગર્ભવતી કરીને કોઈ સ્ત્રીને છોડી દેવી અને પછી એ બાળકીને સ્વીકારવી જ નહીં તો પુરુષો માટે હાથ ખંખેરી દેવા બહુ જ આસાન હોય છે સ્ત્રી માટે નથી હોતા કેમકે તો ગર્ભ સ્વરૂપે એની સાથે રહેતા હોય છે ને પછી એ બાળકને જન્મ આપતી હોય છે પરંતુ એ માતાની સામે તો પગલાં લેવાશે જ અને આગળ જે થાય છે એ સમય બતાવશે પરંતુ સલામ તો એ જેવી રાઠોડને છે અને એમના જેવા એવા છે કે જે આવી ઘટનાઓ સમયે પોતાની અંદરનો માણસ જીવતો રાખીને બાળકીને બચાવવાનું કામ કરે છે એની સાર સંભાળનું કામ કરે છે પોલીસના ઘણા ખરાબ પાસાઓ છે પણ એ બધાની વચ્ચે એક ચહેરો આ પણ છે કે પોલીસ જો માણસ બની જાય તો ભરોસો માણસનો સિસ્ટમમાં વધી જાય છે એ સિસ્ટમ ત્યારે આપોઆપ બદલાઈ જશે જ્યારે અધિકારીથી લઈ નેતાથી લઈ સામાન્ય માણસ એ વાત યાદ રાખશે કે પોતે જે કપડામાં કે જે ફરજમાં છે એ તો એનો એનું એની ફરજ છે એ માત્ર એના એના કામનો એ હિસ્સો છે કે એનો યુનિફોર્મ છે પણ દરેક અંદરથી તો માણસ છે અને માહિલો જીવતો હોય જ્યાં સુધી ત્યાં સુધી આ સમાજ અસ્તિત્વ એનું સરસ રીતે ટકાવીને રાખે છે